નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ એજ્યુગુરુમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ઇંગ્લિશ એની આજે લેવાયેલ બોર્ડ પરીક્ષાના પ્રશ્નપત્રનું સોલ્યુશન જોઈએ. તો મિત્રો, શરૂ કરીએ આપણે વિભાગ એથી. એમાં આપણને એક પેરેગ્રાફ આપેલ છે, એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. એમાં પ્રશ્ન નંબર 1, વેન વોઝ ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી સ્ટાર્ટેડ? તો આનો જવાબ આવે, ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી વોઝ સ્ટાર્ટેડ સિન્સ સપ્ટેમ્બર 2013. ત્યારબાદ પ્રશ્ન 2, વોટ ઇઝ યુનિક અબાઉટ ધ લાઇબ્રેરી મેમ્બર્સ? તો એનો જવાબ આવે, અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર વુમેન. ત્યારબાદ આપણે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. આ પેરેગ્રાફ ઉપરથી આપણે પ્રશ્ન 3 અને 4નો જવાબ આપવાના હતા. એમાં પ્રશ્ન 3, વોટ આર ધ એક્ટિવિટીઝ ઓફ અરુણ્સ ટીમ? તો એનો જવાબ અહીંથી ચાલુ કરવાનો, અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલેન્ટિયર્સ હેવ ક્લીન બીચીસ એન્ડ વેરિયસ વોટર બોડીઝ ઇન ચેન્નાઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર એન્ડ પુડુચેરી. ધ ટીમ ક્લીન્સ લેક્સ, બીચીસ એન્ડ ઝૂઝ, પ્લાન્ટ્સ, ટ્રીઝ, એજ્યુકેટ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેઝ. ત્યારબાદ પ્રશ્ન 4, વિચ ઓર્ગેનાઇઝેશન ડીડ અરુણ ફાઉન્ડ એટ ધ એજ ઓફ 17? એટલે કે અરુણ જ્યારે 17 વર્ષનો હતો ત્યારે તેને કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? તો એનો જવાબ આપણે લખીશું કે અરવિંદ કૃષ્ણમૂર્તિ વોઝ જસ્ટ 17 યર્સ ઓલ્ડ વેન હી ફાઉન્ડેડ ધ એનજીઓ એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, EFI. આ તમારો જવાબ થશે. ત્યારબાદ પ્રશ્ન 5, તો પ્રશ્ન 5નો જવાબ અહીંથી ચાલુ કરવાનો, હી કન્સિડર ઇટ સચ અ ડેન્જરસ સબસ્ટન્સ દેટ હી રોટ ઓફ ઇટ ઇન અ કોડ લેંગ્વેજ. ત્યારબાદ પ્રશ્ન 6, હુ આર કન્સિડર ટુ બી ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ? તેમાં હું કાઢીને તમારે લખી દેવાનો, ધ ચાઇનીઝ આર કન્સિડર ટુ બી ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ. ત્યારબાદ પ્રશ્ન 7, શુક્રાચાર્ય રિસ્ટોર ટુ લાઈફ ખાલી જગ્યા? અહીંયા આપણે વાક્ય પૂરું કરવાનું છે, અહીંથી ચાલુ કરવાનું. હી, જો અહીંયા તમે જોઈ શકો છો, રીસ્ટોર ટુ લાઈફ, તો રીસ્ટોર ટુ લાઈફ એટલું લખેલું છે, પછી લખવાનું ખાલી જગ્યામાં, મેની અસુર્સ હુ વેર કિલ્ડ ઇન બેટલ્સ અગેન્સ્ટ ધ દેવ્સ. ત્યારબાદ પ્રશ્ન 8, વોઝ શુક્રાચાર્ય અ ગ્રેટ સેન્ટ એન્ડ અ ટીચર? વાય? તો યસ, શુક્રાચાર્ય વોઝ અ ગ્રેટ સેન્ટ એન્ડ અ ટીચર, બીકોઝ હી ન્યુ ધ મંત્ર ઓર મેજિક ફોર્મ્યુલા ફોર બ્રિંગિંગ ડેડ પીપલ બેક ટુ લાઈફ. ત્યારબાદ પ્રશ્ન 9, વેર વોઝ ધ વુમન્સ નેમ રિટર્ન? તો ધ વુમન્સ નેમ વોઝ રિટર્ન ઇનસાઇડ ધ કવર ઓફ ધ બુક. ત્યારબાદ પ્રશ્ન 10, હાઉ ડીડ બ્લેનફોર્ડ ફાઇન્ડ હર એડ્રેસ? તો બ્લેનફોર્ડ ફાઉન્ડ હર એડ્રેસ ઇન અ ન્યુયોર્ક ટેલિફોન ડિરેક્ટરી. ત્યારબાદ પ્રશ્ન 11માં આપણને શોર્ટ નોટ પૂછી છે. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને જે શોર્ટ નોટ IMP કીધી હતી એ જ પૂછાય છે, કોન્ફ્લિક્ટ ઓફ રામસિંગ 070 વિથ ઇટ સેલ્ફ, અને એના ઓપ્શનમાં છે એન સુલિવાન અ વન્ડરફુલ ટીચર. તો આ બંને IMP શોર્ટ નોટ પૂછવામાં આવી છે, એટલે તમે ખૂબ સરસ રીતે શોર્ટ નોટ લખી હશે એવી હું આશા રાખું છું. ત્યારબાદ આપણે આગળ વધીએ, ટ્રુ ફોલ્સ, રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. તો પ્રશ્ન 12, મધર્સ આઈઝ ક્વિકલી અન્ડરસ્ટેન્ડ ધ ફિલિંગ્સ એન્ડ ઇમોશન્સ ઓફ હર ચિલ્ડ્રન? તો આ વિધાન સાચું છે. ત્યારબાદ મિસ સુલિવાન સેક્રિફાઇસ્ડ હર આઈ સાઇટ ફોર હર સ્ટુડન્ટ હેલન, એટલે કે મિસ સુલિવાને પોતાના વિદ્યાર્થી હેલન માટે પોતાની આંખોનું બલિદાન આપ્યું હતું. તો આ વિધાન પણ સાચું છે. ત્યારબાદ બર્ડ્સ કેન ટ્રાવેલ એનીવેર વિધાઉટ ધ હેલ્પ ઓફ એ મેપ, એટલે કે પક્ષીઓ નકશા વિના કોઈપણ જગ્યાએ ટ્રાવેલિંગ કરી શકે છે. તો આ વિધાન સાચું છે. અને પ્રશ્ન 15, હેવી ફૂડ ડઝ નોટ સ્લો ડાઉન બ્રેન એક્ટિવિટીઝ વાયા મેટાબોલિઝમ? તો આ વિધાન ખોટું છે. ત્યારબાદ આપણે સેક્શન બી તરફ જઈએ. તો સેક્શન બીમાં આપણને કાવ્ય પંક્તિ આપી છે, એના ઉપરથી આપણે 3 પ્રશ્નોનો જવાબ આપવાના છે. એમાં પ્રશ્ન નંબર 16, વોટ ઇઝ ધ યંગ પર્સન લિવિંગ ફોર? તો તમારો જવાબ લખવાનું, ધ યંગ પર્સન ઇઝ લિવિંગ ફોર ટુ સ્લે ધ ફો, ફાઇટ ધ બેટલ્સ હાઈ એન્ડ લો. ત્યારબાદ પ્રશ્ન 17, વોટ ડઝ ધ પોઈટ રિક્વેસ્ટ હિઝ મધર? તો જવાબ લખવાનો, ધ પોઈટ રિક્વેસ્ટ
હિઝ મધર પ્લીઝ વિશ હિમ લક ટુડે. અને પ્રશ્ન 18, ગીવ મિનિંગ ઓફ વર્ડ ફો. તો ફોનો સમાનાર્થી શબ્દ છે એનિમી. ત્યારબાદ આપણે આગળ વધીશું. અહીંયા આપણને એક પેરેગ્રાફ આપેલો છે, એના ઉપરથી આપણે પ્રશ્નનો જવાબ આપવાના છે. એમાં પ્રશ્ન 19, હાઉ આર ધ હોર્ન્સ ઓફ બ્લેક બગ. તેનો જવાબ અહીંથી ચાલુ કરીને અહીં સુધી તમારે લખી દેવાનો છે કે ધ બ્લેક બગ ઇઝ ફેમસ ફોર ઇટ્સ સ્પાઇરલ હોર્ન્સ. ત્યારબાદ પ્રશ્ન 20, ધ ફિમેલ્સ હેવ લોંગ શાર્પ હોર્ન્સ, સે ટ્રુ ઓર ફોલ્સ. એટલે કે આ વિધાન સાચું છે કે ખોટું તે કહેવાનું છે. તો આ વિધાન ખોટું છે. ત્યારબાદ પ્રશ્ન 21, વોટ ઇઝ સ્પેશિયલ ઓર ડિસ્ટિંક્ટ અબાઉટ ધ હોર્ન્સ ઓફ બ્લેક બગ. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંથી તમારો જવાબ ચાલુ કરવાનો છે પ્રશ્ન 21નો. ધ ડિસ્ટિંક્ટિવ હોર્ન્સ ઓફ બ્લેક બગ આર રિંગ્ડ વિથ 1-4 સ્પાઇરલ ટર્ન્સ. ત્યારબાદ પ્રશ્ન 22, ધ અપર બોડી ઓફ ધ મેલ ઇઝ, ખાલી જગ્યા ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંથી તમારે લખવાનું હતું કે ઇન ધ મેલ ધ અપર બોડી ઇઝ, પછી ખાલી જગ્યામાં બ્લેક, એન્ડ પછી ખાલી જગ્યામાં ધ બેલી, પછી એન્ડ કરી ખાલી જગ્યામાં આઈ રિંગ્સ આર વ્હાઈટ. આવી રીતે તમારે આ વાક્ય પૂરું કરવાનું હતું. ત્યારબાદ ધ બ્લેક બગ કેન રન 80 કિલોમીટર પર અવર. વિધાન સાચું છે ખોટું? તો અહીંયા તમે જોઈ શકો છો પેરેગ્રાફમાં, ઇટ કેન રન 80 કિલોમીટર પર અવર. તો આ વિધાન સાચું છે. ત્યારબાદ આપણને અહીંયા એક એડવર્ટાઇઝમેન્ટ આપી છે, એના ઉપરથી આપણે પ્રશ્નનો જવાબ આપવાના છે. એમાં પ્રશ્ન 24, હુમ શુડ વી કોન્ટેક્ટ ફોર ધીસ ક્લાસ, એટલે કે આપણે કોને કોન્ટેક્ટ કરીશું. તો જવાબ આવશે નેહા જોશી. અહીંયા તમે જોઈ શકો છો કોન્ટેક્ટ કરી લખેલું છે નેહા જોશી. ત્યારબાદ પ્રશ્ન 25, વિચ ટાઈપ ઓફ વોકલ મ્યુઝિક કેન વી લર્ન ઇન ધીસ ક્લાસ, એટલે કે આપણે કયા પ્રકારનું મ્યુઝિક શીખીશું. તો જવાબ લખીશું વી કેન લર્ન ક્લાસિકલ એન્ડ સેમી ક્લાસિકલ વોકલ મ્યુઝિક. ત્યારબાદ પ્રશ્ન 26, આઈ કેન લર્ન ખાલી જગ્યા ઇન્ડિયન ડાન્સ ફોર્મ ઇન ધીસ ક્લાસ. અહીંયા ઇન્ડિયન ડાન્સ કીધો છે, તો ઇન્ડિયન ડાન્સમાં ફક્ત કથક આવે. ત્યારબાદ વેર ઇઝ કલા કેન્દ્ર સિચ્યુએટેડ. તો પ્રશ્ન 27નો જવાબ અહીંયાથી તમારે લખી દેવાનો, એડ્રેસ લખવાનો છે. આ એડ્રેસ આખું પ્રશ્ન 27માં લખી દઈશું. ત્યારબાદ આપણે આગળ વધીએ. અહીંયા આપણને એક ઇન્ટરવ્યૂ આપેલો છે, આ ઇન્ટરવ્યૂ ઉપરથી નીચેના પ્રશ્નનો જવાબ આપવાના છે. તો પહેલો જ પ્રશ્ન છે કે વોટ ઇઝ ધીસ ડાયલોગ અબાઉટ, તેનો જવાબ આવે ઇન્ટરવ્યૂ. ત્યારબાદ પ્રશ્ન 29, ફોર વિચ પોસ્ટ ઇઝ ધ ઇન્ટરવ્યૂ ટેકન, તો જવાબ આવે ટીચર. ત્યારબાદ પ્રશ્ન 30, વોટ ઇઝ ધ ક્વોલિફિકેશન ઓફ ખુશ, તો ખુશની ક્વોલિફિકેશન શું છે? તો ખુશની ક્વોલિફિકેશન છે એમએ બીએડ. અને પ્રશ્ન 31, વાય ડઝ ખુશ વોન્ટ ટુ બી અ ટીચર, તો એનો જવાબ છે અહીંથી તમારે ચાલુ કરવાનો, ઇટ્સ અ નોબેલ પ્રોફેશન, હી ઓલવેઝ લાઇક્સ ટુ વર્ક વિથ ઇનોસન્ટ ચિલ્ડ્રન. ત્યારબાદ સેક્શન સી, ગ્રામર સેક્શન આપણે જોઈએ. એમાં આપણે જોડકા જોડવાના હતા, લેંગ્વેજ ફંક્શન, આપણે સેન્ટેન્સની સામે સાચા લેંગ્વેજ ફંક્શન જોડવાના હતા. એમાં પ્રશ્ન 32, તીર્થ ઓલવેઝ ગોઝ ટુ સ્કૂલ, તેની સામે આવે ઓપ્શન બી, ડિસ્ક્રાઇબિંગ ફ્રિકવન્સી ઓફ એક્શન. ત્યારબાદ ટુ ફ્રોગ્સ ફેલ ઇન ટુ ધ વેલ, તેની સામે આવે સી, ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ. અને પ્રશ્ન 34, તો એમાં આવે એ, ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઇંગ લોકેશન. ત્યારબાદ આપણે આગળ વધીએ, ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ફોકસિંગ ઓન ફંક્શન ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન. એમાં પ્રશ્ન 35, તો હિરવા સેઝ વેન વિલ યુ સેલિબ્રેટ ધ વિક્ટરી, તો સર્વ જવાબ આપશે એમાં સ્પેસિફાઇંગ ટાઈમ, ટાઈમનો ઉલ્લેખ કરવાનો છે. તો જવાબ આવે સી, વી વિલ સેલિબ્રેટ ઇન ધ ઇવનિંગ. ત્યારબાદ પ્રશ્ન 36, એમાં એક્સચેન્જિંગ પ્લીઝન્ટ્રીઝથી આપણે વાક્ય લખવાનું છે. તો એક્સચેન્જિંગ પ્લીઝન્ટ્રીઝમાં આવે ઓપ્શન બી, એક્સક્યુઝ મી કેન યુ પ્લીઝ હેલ્પ મી. ત્યારબાદ 37માં આવે સી, લોકેશન બતાવવાનું હતું, લોકેશન એટલે કે સ્થળ. તો એમાં જવાબ આવે ઓપ્શન સી, આઈ એમ સિટિંગ નિયર અ મેન વિથ અ લોંગ બાર્ડ. ત્યારબાદ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ. અહીંયા પ્રશ્ન 38માં આપણને ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ કીધું છે, એટલે કે વિરોધાભાસ દર્શાવતું વાક્ય લખવાનું છે. તો મોહનલાલ ઇઝ ઓલ્ડ, એટલે કે મોહનલાલ વૃદ્ધ છે. તો અહીંયા વિરોધાભાસ દર્શાવવાનો છે, એટલે આપણે લખીશું બટ હી કેન રન ફાસ્ટ. ત્યારબાદ પ્રશ્ન 39, એમાં આપણે ઓલ્ટરનેટિવ બતાવવાના છે, ઓલ્ટરનેટિવ એટલે કે બેમાંથી એકની પસંદગી. તો રિંકુ નોઝ આઈધર ઇંગ્લિશ ઓર હિન્દી. ત્યારબાદ પ્રશ્ન 40, એમાં આપણે
ક્વોન્ટિટી દર્શાવવાની છે. ક્વોન્ટિટી એટલે કે જથ્થો. ક્વોન્ટિટી માટે હંમેશા હાઉ મચ લાગે, એટલે કે તમારે વાક્ય બનાવવાનું હાઉ મચ મિલ્ક ડુ યુ ડ્રિંક. ત્યારબાદ અહીંયા કૌંસમાં શબ્દો જે આપેલા છે એ શબ્દોને યોગ્ય સ્થાને મૂકીને આપણે ખાલી જગ્યા પૂરવાની હતી. તો પહેલામાં આવે માઇન્સ, બીજામાં આવે મેરિડ અને ત્રીજામાં આવે ક્રોસિંગ. ત્યારબાદ આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દો શોધીને લખવાનો હતો. એમાં પ્રશ્ન 42 એન્ટિક, તો એમાં સાચો જવાબ આવે એન્સિયન્ટ. ત્યારબાદ પીસ, તેનો સાચો સમાનાર્થી શબ્દ થાય ક્વાઇટ. અને એનિમી, તેનો સાચો સમાનાર્થી શબ્દ થાય ફો. ત્યારબાદ સેક્શન ડી, તો સેક્શન ડીમાં આપણને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ પૂછી હતી, એકદમ સહેલી સ્પીચ હતી, એટલે તમે એનો જવાબ પણ સરસ રીતે લખ્યો જ હશે. ત્યારબાદ આપણે આગળ વધીએ, એમાં જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ કન્જક્શન ઇન ધ બ્રેકેટ. તો અહીંયા પહેલામાં આવે બટ, એટલે તમારો જવાબ લખવાનો સચિન પ્લેડ વેલ, પછી આ ફૂલ સ્ટોપ કાઢીને અહીંયા બટ મૂકી દેવાનું, બટ ઇન્ડિયા લોસ્ટ ધ મેચ. ત્યારબાદ પ્રશ્ન 47, એમાં અહીંયા હુઝ આવે, હિરવા ઇઝ માય ફ્રેન્ડ, પછી ફૂલ સ્ટોપ કાઢવાનો ને હર ચેકીને હુઝ લખી દેવાનું, હુઝ કઝિન લિવ્સ ઇન ઇન્ડોનેશિયા. અને ત્યારબાદ પ્રશ્ન 48, એમાં આઈધર ઓર આવે, એટલે જવાબ થાય માય કઝિન નંદ વિલ ઇટ આઈધર અ સેન્ડવિચ ઓર અ પાણીપુરી. ત્યારબાદ રીરાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ અનઅન્ડરલાઇન વર્ડ્સ, એમાં હુમની જગ્યાએ હુ કરવાનું, લવની જગ્યાએ લવડ, અને એઝ મેની એઝની જગ્યાએ કરવાનું સો મચ. ત્યારબાદ ડુ એઝ ડાયરેક્ટેડ, એમાં પ્રશ્ન 50 અને 51 બહુ સહેલા પૂછ્યા છે, એટલે તમને આ બંને પ્રશ્નો આવડ્યા જશે. ત્યારબાદ આપણે આગળ વધીએ, સિલેક્ટ ધ ક્વેશ્ચન ટુ ગેટ ધ અન્ડરલાઇન વર્ડ્સ ઓફ ફ્રેઝ એઝ ધેર આન્સર, એમાં પ્રશ્ન 52, તો પ્રશ્ન 52માં આવે એ, 53માં આવે એ, અને 54માં આવે બી. ત્યારબાદ આપણે આગળ વધીશું સેક્શન ઈ, તો સેક્શન ઈમાં પ્રશ્ન 55માં તમારે નિબંધ લખવાનો હતો, એમાં ધ ટીચર આઈ લાઈક મોસ્ટ, એટલે કે માય ફેવરેટ ટીચર વિશે નિબંધ પૂછે છે, અને મેં તમને આ નિબંધ IMP કીધો તો એ જ પૂછાયો છે, એટલે તમે સરસ રીતે એનો જવાબ લખ્યો હશે. અથવામાં સેવ ધ એન્વાયરમેન્ટ, એટલે કે એન્વાયરમેન્ટ વિશે નિબંધ, એ પણ મેં તમને IMP કીધો તો એ જ પૂછાયો છે, એટલે તમે નિબંધમાં આ વખતે પૂરેપૂરા 6 માર્ક્સ લાવશો. અને એના અથવામાં તો માય મેમરેબલ ડે એટ સ્ટેચ્યુ ઓફ યુનિટી. ત્યારબાદ પ્રશ્ન 56, એમાં ઇમેલ રાઇટિંગ પૂછ્યો છે, અને એના અથવામાં રિપોર્ટ રાઇટિંગ પૂછી છે. રિપોર્ટ રાઇટિંગમાં વિષય છે ટીચર્સ ડે સેલિબ્રેશન, તો એ તમે લખ્યું જ હશે. અને છેલ્લે પિક્ચર ડિસ્ક્રિપ્શન આપણને પૂછવામાં આવ્યું છે, એમાં આપણને એક રૂમનું ચિત્ર આપેલું છે, એના ઉપરથી આપણે 10 સેન્ટેન્સ લખવાના હતા, તો તમે રૂમ વિશેના આ ચિત્ર જોઈને 10 સેન્ટેન્સ લખ્યા જ હશે. તો મિત્રો, આજનું આપણું આ ઇંગ્લિશનું પેપર સોલ્યુશન પૂરું થાય છે. મિત્રો, વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો, અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરો, જેથી હરમેશ મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને નિયમિત મળતા રહે. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય ભારત, જય હિન્દ.